વધુ એક મહત્વના સમાચાર દહેગામથી સામે આવી રહ્યા છે. દહેગામ એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ખેડૂતો દ્વારા હાલમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. દહેગામ એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે. ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા છે. વેપારીઓની મિલી ભગતથી ઓછા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે યાર્ડમાં તકરાર પણ થઈ છે. ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ નારાજગી દર્શાવી છે, વિરોધ નોંધાવી રહ્યા છે. દહેગામ એપીએમસીમાં ખેડૂતોનો હોબાળો જોવા મળી રહ્યો છે. ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. ઘઉંના પૂરતા ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતો નારાજ થયા છે. વેપારીઓની મિલી ભગતથી ઓછા ભાવે ખરીદી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. ઘઉંના પૂરતા ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. અને આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા અમૃત દેસાઈ જોડાયા છે. અમૃત, ખેડૂતો એપીએમસી માર્કેટમાં હોબાળો કર્યો છે, શું વધુ વિગતો છે? જી જિજ્ઞાસા, આજે વહેલી સવારે ખેડૂતોના ઘઉં વેચવા બાબતે મોટી લાઈનો લાગી હતી અને ખેડૂતોના જે ઘઉંની જે હરાજી વેપારીઓ કરી રહ્યા હતા તે સમય દરમિયાન ખેડૂતોની એક માંગ હતી કે અમારી સારી પ્રગતિના ઘઉં છે તો અમને ઓછો ભાવ કેમ મળે, અમને સરકારે જે ભાવ નક્કી કર્યો છે એ તો અમને મળવો જોઈએ ને. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોમાં એક હોબારો થયો હતો અને તકરાર ઉભી થઈ હતી અને ખેડૂતોએ માંગ કરી હતી કે અમારે ઘઉં વેચવા નથી, અમે ઘરે લઈને જશું, અમારા અમને ટ્રેક્ટરનું ભાડું અમને આપવા ફરજ પાડવામાં આવી હતી કે ભાઈ અમને ટ્રેક્ટરનું ભાડું આપો, અમે પરત દઈશું, બાકી આ ભાવે અમારે ઘઉં વેચવા નથી, જેથી લોભ હોબારો થયો હતો. બિલકુલ અમૃત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને હોબાળો મચાવ્યો છે.